નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવિન ગોપિયાની આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજનો જે આપણો ટોપિક છે ફિશરનો નાણાં પરિમાણનો સિદ્ધાંત મિત્રો આ જે સિદ્ધાંત છે ફિશરને લઈને આપણે જે જોવાનું છે આજનો ટોપિકમાં એ મેઇન જે ઉદ્દેશ છે એ નાણાંનું મૂલ્ય છે તો અગાઉ આપણે નાણાંના મૂલ્યો વિશે થોડીક ચર્ચા કરી ગયા છે એમાં ભાવ સૂચક પદ્ધતિ વિશે પણ આખો જ ટોપિક છે એ આપણે ભણ્યા હતા આજે આપણે એમાં ફિશરને લઈ અને થોડુંક બંનેમાં કોમન ટોપિક છે નાણાંના મૂલ્યના સિદ્ધાંતોમાં જે આગળનો ટોપિક છે આ ફિશરને લગતો હવે મિત્રો અહીંયા આપણે જોઈ ગયા હતા કે નાણાંનો મૂલ્યનો સિદ્ધાંત અથવા તો નાણાંનું મૂલ્ય તો જ્યારે આપણે નાણાંના મૂલ્યની ચકાસણી કરી તો એમાં એવું કે ભાવ સપાટી છે એક તો એ અસર કરે છે કે જેના દ્વારા નાણાંનું મૂલ્ય છે આપણે માપી શકાય છે બીજું આપણે ખરીદ શક્તિને લઈને પણ નાણાંના મૂલ્યો ઉપર થોડીક ચર્ચા કરી હતી હવે આ નાણાંનું મૂલ્ય છે એના જુદા જુદા સિદ્ધાંતોને લઈ અને જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જુદા જુદા સમયમાં એની રચના કરવાનો પ્રયત્ન કર્યો છે હવે એમાં જે મહત્વના આપણે જે ટોપિક જોવાના છે એમાં બે છે એક તો ફિશરનો નાણાં પરિમાણનો સિદ્ધાંત અને બીજો છે કેમ્બ્રિજનો રોકડ પુરાતનો સિદ્ધાંત હવે બંને નાણાંના મૂલ્યને નિર્ધારિત કરવા માટે જ બંને સિદ્ધાંત આપેલા છે પરંતુ આજ તો આપણે માત્ર ફિશરનો સિદ્ધાંત છે એની ચર્ચા કરવાની છે તો મિત્રો સૌથી પહેલાં જ્યારે આપણે વાત કરીએ કે નાણાંનું મૂલ્ય છે એ વધઘટ કેવી રીતના થઈ શકે છે તો ફિશર એમ કે છે કે નાણાંનો પુરવઠોમાં જે કંઈ વધઘટ થઈ છે એના આધારે જ આ નાણાંનું પરિમાણ છે નાણાંનું મૂલ્ય છે એમાં વધારો ઘટાડો થાય છે એ જ વસ્તુ કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ એવી રીતના સમજાવે છે કે રોકડ પુરાંતને લઈને જે લોકોમાં હાથ ઉપર રાખવાનું જે નાણું છે એમાં વધારો ઘટાડો થવાથી નાણાંનું મૂલ્યમાં વધઘટ શક્ય છે એમાં જો જોવા જઈએ તો ફિશરનો સિદ્ધાંત છે એ વધારે સચોટ છે વૈજ્ઞાનિક સિદ્ધાંતો અનુસાર છે એ સિવાય જો ફિશરના સિદ્ધાંતની મોટી મોટી વાતો કરીએ તો એ નાણાંની માંગને ઓછું મહત્વ આપેલું છે નાણાંના પુરવઠાને લઈને મહત્વ આપે છે તે સિવાય ભાવ સપાટી પણ એ અનુસંધાનમાં ચાલે છે કે પુરવઠાની અસર છે જે ભાવ સપાટી ઉપર પડે છે અને એના દ્વારા જ નાણાંનું મૂલ્ય નક્કી થાય છે તો આ સૌથી પહેલી સિદ્ધાંતની થોડીક મુખ્ય વાતો થઈ હવે આપણે આ સિદ્ધાંતની અંદર જઈએ પરંતુ આપણે એમ મિત્રો વિચારી શકીએ કે ભારત જેવા દેશમાં અથવા તો બીજા ઘણા બધા એવા વિકસિત અથવા તો વિકાસશીલ રાષ્ટ્રો છે જેની પહેલા સ્થિતિ સારી ન હતી જેમ કે હજી ભારત દેશમાં ગરીબીનું પ્રમાણ જોવા જઈએ તો હજી પણ એકસો ત્રીસ કરોડમાં પણ ઘણા બધા એવા લોકો છે જે ગરીબી રેખા હેઠળ જીવે છે તો મને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો કહેતા કે સાહેબ આ ગરીબી દૂર કરવા માટે સરકાર રૂપિયા છાપી અને એ લોકોમાં વેચણી કરી દે તો ન ગરીબી દૂર થઈ શકે હા ત્યારે હું એને જવાબ આપું છું કે આવું શક્ય છે પરંતુ આ જે નાણું છે વધારે સરકાર છાપીને બજાર સુધી આ ગરીબો લોકો સુધી મૂકવાનો જો પ્રયત્ન કરશે ને તો આનાથી ભાવોમાં વધારો થશે ત્યારે આવું એક નાનકડું ઉદાહરણ છે એના દ્વારા આપણે સમજતા હોય છે કે વધારે નાણું જ્યારે અર્થતંત્રમાં ઠલવાય છે એની સીધી અસર કેના ઉપર થાય છે તો કે ભાવ સપાટી ઉપર એટલે કે એમાં વધારો આવે છે આ ચેન આખી કેમ ચાલુ થાય છે અને ઘણા બધા દેશોએ આવા પ્રયત્ન કર્યા પણ છે કે વધારે નાણું છે એ અર્થતંત્રમાં ઠાલવી અને ભાવોને કંટ્રોલ રાખવા નાણાંનું મૂલ્ય ટકાવી રાખવા અને દેશને વિકાસમાં લઈ જવાનું પરંતુ આજે મોટાભાગના દેશોને જો આપણે જોવા જઈએ ને તો તેનું આર્થિક જે નાણાકીય મૂલ્ય છે એ ખૂબ નીચું છે વિશ્વમાં ઘણા બધા એવા દેશ છે કે જ્યાં દસ લાખની નોટ એક થોડાક સમયમાં વપરાઈ જાય છે દસ લાખની નોટ આવડી મોટી નોટ છે ભારતમાં તો બે ની હમણાં નોટ છપાણી તો પણ આપણે એવું આપણે વિચારીએ છીએ કે આવડી મોટી નોટ નો હોવી જોઈએ આપણા જ નજીકના એશિયાના ઘણા બધા એવા દેશ છે કે જ્યાં નાની નાની વસ્તુ એટલે કે જીવન જરૂરિયાત વસ્તુ છે એની કિંમત આપણે સાંભળીએ તો એમ થાય કે આટલા બધા ભાવ હોઈ શકે જિમ્બાબે જેવા દેશમાં બ્રેડ એક લેવા જાવ તો અઢીસો રૂપિયાની આવે છે આપણે એમ થાય છે આટલા બધા રૂપિયા એક બ્રેડ માટે ખર્ચા તો આખો દિવસ મેં કેટલું નાણું ખર્ચી શકે એટલા માટે જ મેં કીધું છે કે વર્લ્ડમાં હાલના સમયે દસ લાખ રૂપિયા સુધીની નોટનું ચલણ છે એ ચાલી રહેલું છે આ બધું જ તમને સમજાવવા પાછળનો હેતુ શું છે તો તમને આના બેઝિક મુદ્દાઓ છે એ યાદ કરવા સરળ રહેશે કારણ કે આ જુદા જુદા ઉદાહરણો છે એ આ સિદ્ધાંતને આ રીતના અસર કરે છે ક્યાંક ભાવ સપાટીને લઈ ક્યાંક નાણાંનો પુરવઠો હોય તો અને એનાથી જે નાણાંનું મૂલ્ય છે કારણ કે જેમ મોટી નોટો હશે એમ નાણાંનું મૂલ્ય કેવું હશે ઓછું હશે આ બધું કેમ બન્યું છે આપણે વિકાસની સાથે એના નાણાંના મૂલ્યને ન ટકાવી શકીએ આવા જ બધા પ્રશ્નો આપણી સાથે પણ હોય છે આ બધાના જવાબ માટે ફિશરે પોતાનો સફળ પ્રયોગ કર્યો કે લાંબા ગાળે કોઈ પણ દેશ છે એ નાણાંના પુરવઠાનો જેમ જેમ ઠાલવશે એમ અર્થતંત્રમાં ભાવ સપાટી ઊંચે જશે તેની જે અસર છે એ નાણાંના મૂલ્યો ઉપર પડવાની છે તો કઈ રીતના પડશે એની આપણે હવે પ્રસ્તાવનામાં જ જઈ અને સીધી ચર્ચા કરીએ તો સૌથી પહેલું લખ્યું છે હેડિંગ પાછું નાણાંના મૂલ્યના સિદ્ધાંત તો જેમાં આપણે ફિશરને જોવાના છે તો હવે સૌથી પહેલું એક ચાર્ટ આવ્યું કે નાણાંનું મૂલ્ય છે એ ભાવ સપાટી અને ખરીદ શક્તિ ઉપર આધાર રાખે છે હવે માની લ્યો ખરીદ શક્તિ સાથે નાણાંનું મૂલ્ય કેવો સંબંધ છે સીધો છે ખરીદ શક્તિ સાથે શું કામ તો કે જેમ ખરીદી શક્તિ વધારે હોય તેમ નાણાનું મૂલ્ય કેવું છે વધારે હશે ઓછી ખરીદ શક્તિ હશે એમ નાણાંનું મૂલ્ય ઓછું હશે જે અગાઉના આપણે ભાવ સૂચકમાં પણ આ ટોપિકની ચર્ચા કરેલી હતી પરંતુ એને ભાવ સપાટી સાથે ઉલટો સંબંધ છે જેમ ભાવ સપાટી વધુ હશે તેમ એનું મૂલ્ય કેવું હશે નાણાનું નીચું હશે પહેલા આપણે આપી દઈએ કે ખરીદ શક્તિ સાથે એનો સંબંધ કેવો છે અને ભાવ સપાટી સાથે તો એક સાથે સીધો અને એક સાથે ઉલટો સંબંધ છે હવે બીજી વાત કરીએ તો બીજું છે કે જુદા જુદા સમયમાં આપણે જે કંઈ આ ભાવમાં ફેરફાર થાય છે એને આપણે ભાવ દ્વારા માપી શકાય છે જે અગાઉ એની આખી ટોપિકની આપણે ચર્ચા કરેલી છે એની વિશેષ ચર્ચા નહીં કરીએ નાણાંના મૂલ્યને લગતા સિદ્ધાંતો જે ફિશરનો અને બીજો છે કેમ્બ્રિજનો ફિશરનો સિદ્ધાંત છે નાણાં પરિમાણ શબ્દ આપી દો પરિમાણ એટલે કે નાણાંનો પુરવઠો પરિમાણ શબ્દ છે એ પુરવઠા સાથે જ સંલગ્ન છે અને બીજો છે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ જે સિદ્ધાંત આપેલો જે છે રોકડ પુરાતનો સિદ્ધાંત હજી એક બીજી વસ્તુ પણ આમાં એડ કરી લે કે તમારું થોડુંક જે કે આમાં નોલેજ છે એ પણ વધારે જાય ગેમ્બ્રિજ અર્થશાસ્ત્રીય સિદ્ધાંત આપેલો છે એ ખાસ કરીને યુરોપિયન દેશ એમાં પણ ઇંગ્લેન્ડને અનુસંધાનમાં આ સિદ્ધાંતની રજૂઆત થયેલી છે તો હવે ઘણી વખત એવો પ્રશ્ન થાય કે સાહેબ આવા વિકસિત રાષ્ટ્રોના સિદ્ધાંતો આપણને કામ આવે હા આપણને પણ જરૂર કામ આવે અને કઈ રીતના કામ આવે તો એની વસ્તુની આપણે વાત કરશું એટલે થોડુંક તમારું નોલેજ પણ પાવરફુલ રહે કે આ સિદ્ધાંતો કેના અનુસંધાનમાં જ્યારે રચના થઈ હતી ત્યારે એનું નિર્ધારણ કરવામાં આવેલું હતું હા પેલું છે નાણાં પરિમાણનો સિદ્ધાંત જે ફિશરનો સિદ્ધાંત છે જેમાં નાણાંનું મૂલ્ય છે એ નક્કી કરવા માટે પણ એણે ત્રણ જુદી જુદી વસ્તુની આધાર લીધો છે પહેલું છે ખરીદ શક્તિ બીજું છે ભાવ સપાટી અને ત્રીજું છે હવે નાણાંનો પુરવઠો આપણે પેલી બે વસ્તુનો કોન્સેપ્ટ ક્લિયર કરી ગયા છે કે ખરીદ ખરીદશક્તિ સાથે સંબંધ કેવો છે સીધો સંબંધ છે નાણાંના મૂલ્યને ભાવ સપાટી સાથે કેવો સંબંધ છે ઉલટો સંબંધ છે શું કામ છે એના વિશે આપણે થોડીક વાત થઈ ગઈ છે અને ત્યારબાદ છેલ્લે નાણાંનો પુરવઠો તો નાણાંના પુરવઠા સાથે નાણાંના મૂલ્યનો કેવો સંબંધ છે ઉલટો છે પરંતુ એને ભાવ સપાટી સાથે જ્યારે એના સંબંધની વાત કરશું તો કેવો છે સીધો સંબંધ છે તો આ ખાસ યાદ રાખશો મિત્રો કે નાણાંના મૂલ્યને નાણાંના પુરવઠા સાથે ઉલટો સંબંધ છે પણ ભાવ સપાટી સાથે કેવો સંબંધ રહેલો છે સીધો સંબંધ રહેલો છે હવે ભાવ સપાટી અને નાણાંના પુરવઠામાં સીધો સંબંધ કેમ હોય એના માટે જ આપણે આ સિદ્ધાંતની રજૂઆત કરવાની છે તો હવે તમને અહીંથી એના આખા ચાર્ટ મુજબ તમને ખ્યાલ પડી જશે યાદ પણ સરળતાથી રહી જશે કે ફિશરનો સિદ્ધાંત છે એ ભાવ સપાટી નાણાંનો પુરવઠો અને ખરીદ શક્તિ આરે કઈ રીતના કામ કરે છે હવે આપણે નાણાંના મૂલ્યને નક્કી કરવા માટે જુદા જુદા પરિબળોની વાત કરીએ હવે નાણાંનું મૂલ્ય છે નક્કી કરવા માટે ફિશરની જ્યારે વાત કરશું ત્યારે એ જ વસ્તુની વાત કરે છે એક નાણાંની માંગને લઈને અને બીજું છે નાણાંનો પુરવઠો જેની આગળ પણ થોડીક ચર્ચા કરશું પણ સૌથી પહેલાં અહીંયા નાણાંની માંગને લઈને વાત કરીએ તો પહેલાં જ કહી દઉં કે ટૂંકા ગાળામાં ફિશોરનો જે સિદ્ધાંત છે એ એટલો બધો કામ આવશે નહીં કારણ કે એના જે સિદ્ધાંતની રચના છે એ બધી જ લાંબા ગાળાના અનુસંધાનમાં જ ચર્ચા કરેલી છે એટલે ટૂંકા ગાળા બને કે આ સિદ્ધાંત છે એટલો આપણને હેલ્પફુલ ન થઈ શકે એટલે પહેલી વસ્તુ યાદ રાખવાથી જ્યારે આપણે નાણાંની માંગ લેશું ત્યારે એમાં થોડાક મુદ્દાઓ એવો આવશે કે જેનાથી આપણે પરિચિત રહીએ તો નાણાંની માંગ છે એ ટૂંકા ગાળામાં કેવી હોય છે સ્થિર રહે છે હવે ટૂંકા ગાળામાં આપણે બહુ ઝડપથી નાણાંની માંગ નથી કરતા ન કરવા પાછળના પણ રીઝન છે કેમ કે નાણાંની જે માંગ છે એ હંમેશા કેના માટે આપણે કરતા હોય છે વિનિમય એટલે કે વસ્તુની ખરીદી માટે તો એ ગાળામાં બહુ મોટો એમાં વધઘટ થવાનો જાતની સંભાવના રહે બીજી વિનિમય છે એ હંમેશા ઉત્પાદન પર આધાર રાખે છે જે આપણે વિનિમય પહેલે જ ચર્ચા કરી એના ઉપર આધાર રાખીએ છીએ ઉત્પાદન કારણ કે આપણે જે વસ્તુની લેવાઈટની વાત કરીએ છીએ એ સમગ્ર ક્યારે શક્ય બનવાનું છે જ્યારે એનું ઉત્પાદન થશે ત્યારે હવે જ્યારે ઉત્પાદનની વાત કરશું તો કે ઉત્પાદન છે ઉત્પાદનના સાધનો ઉપર નિર્ભર છે જે ટૂંકા ગાળામાં હંમેશા કેવા હોય છે સ્થિર હોય છે એમાં બહુ મોટો ફેરફાર થઈ શકતો નથી તો હવે તમને ખ્યાલ પડી ગયો કે નાણાંની માંગ ટૂંકા ગાળામાં સ્થિર રહેવા પાછળના કારણો કયા છે તો આ જુદા જુદા ત્રણેય કારણો વિશે આપણે જાણી ગયા એનાથી આપણને આઈડિયો પ્રાપ્ત થયો હવે છે નાણાંનો પુરવઠાને લઈને તો નાણાંનો પુરવઠો છે એ કેમ કામ કરે તો કે નાણાંના ચલણ વેગ પર તે નાણાંનો પુરવઠો આધાર રાખે છે દેશમાં નાણાંનો ચલણ વેગ કેવો છે એના માટે લોકોની વૃત્તિ પણ આધારિત છે કારણ કે દેશની અંદર લોકો પાસે જો વધારે આવક ન હોય તો ચલણ વેગ પણ ઓછો હશે અથવા તો મનુષ્યની માનસિકતા ઉપર એટલે કે ગ્રાહકની માનસિકતા ઉપર ઘણા એવા વ્યક્તિ હોય કે એની પાસે સોની નોટ હોય ને તો એક ખિસ્સામાં એક અઠવાડિયા સુધી લઈને ફરી શકે અને ઘણા એવા હોય કે સો રૂપિયા આવતાની સાથે જ પાંચ મિનિટમાં ખર્ચી નાખે છે તો આવા લોકો પણ જેના માનસિકતા હોય છે એના આધારે પણ નાણાંનો પુરવઠો છે એના ઉપર આધાર છે એટલે ચલણ વેગ પર આધાર રાખે છે એવું સૌથી પહેલા નાણાંના પુરવઠા ઉપર આવે છે બીજું છે નાણું એક હાથમાંથી અન્યના હાથમાં જાય તેને શું કહેવાય છે ચલણ વેગ હવે ચલણ વેગ વિશે આપણે ચર્ચા એ જ કરી લઈ કે એક હાથમાંથી બીજા હાથમાં જે નાણું જાય છે માની લો સવારના કોઈ એક વ્યક્તિ સો રૂપિયા લઈ નીકળે છે એ સો રૂપિયા એ સવારના ટ્રાવેલમાં કે અથવા તો બસમાં જ્યાં જાય છે ત્યાં ટિકિટના ચૂકવે છે જે વ્યક્તિને ચૂકવવામાં આવે છે એ વ્યક્તિની પણ જરૂરિયાત હોય છે કોઈ કરિયાણું લેવા જાય છે એ જ સો રૂપિયા લઈને એ જ કરિયાણાનો સો રૂપિયા લઈ અને દૂધની ખરીદી કરવા જાય છે તો સવારથી નીકળેલા સો રૂપિયા સાંજ સુધી કેટલાના હાથમાં એક પછી એક પછી જાય છે એને શું કહેવાય નાણાંનો ચલણ વેગ તો પુરવઠામાં આ ચલણ વેગ છે એ ખૂબ મહત્વનો છે એના આધારે જ પુરવઠા ઉપર અસર કરી શકે છે તે સિવાય જેઓ જે ટૂંકા ગાળામાં પણ શક્ય બને છે જેમ નાણાંની માંગ આવું હતું નહીં પણ ચલણ વેગમાં વધઘટ થઈ શકે છે ટૂંકા ગાળામાં પણ એમાં વધારો ઘટાડો થઈ શકે એટલે જ ફિશરે નાણાંના પરિમાણનો જે સિદ્ધાંત છે પુરવઠાનો સિદ્ધાંત એ નાણાંના પુરવઠાના આધારે જ આપેલો છે જે ફેરફાર સર્જાય તેનાથી નાણાંનું મૂલ્ય છે એ વધઘટ થઈ શકે હવે જે નાણાંની માંગ હતું એટલી અસર નથી કરતી પણ અસર કરનારું કયું છે નાણાંનો પુરવઠો નાણાંના મૂલ્ય ઉપર હવે સિદ્ધાંતને લઈને થોડીક એની ધારણાઓની વાત કરીએ કે કઈ કઈ ધારણાઓ છે એ સિદ્ધાંતમાં જોવાની છે સૌથી પહેલું છે ભાવ સપાટી નિષ્ક્રિય છે આપણે અહીંયા ભાવ સપાટીની ચર્ચા કરી પણ ફિશરે ભાવ સપાટને નિષ્ક્રિય નિષ્ક્રિય એટલે શું તો કે બીજા જે પરિબળો છે જેમ કે નાણાંનો પુરવઠો વધે અથવા તો ચલણ વેગ વધે કે ઘટે એ છે ભાવ સપાટી ઉપર અસર કરે ભાવ સપાટી એના ઉપર કાંઈ અસર નથી કરતો નિષ્ક્રિય રીએ છે સ્વતંત્ર કંઈને એવી રીતના એ બીજા ઉપર અસર કરતી નથી પણ એના ઉપર અન્ય વસ્તુ જેમ કે નાણાંનો પુરવઠો છે એ અસર કરી શકે છે એટલે પહેલી વસ્તુ ભાવ સપાટી કેવી છે નિષ્ક્રિય છે બીજું ચલણ વેગ છે એ સ્થિર છે અહીંયા આપણે નાણાંનો પુરવઠામાં કીધું કે ચલણ વેગ છે એ સ્થિર ન રહે એવું બની શકે પરંતુ ધારણામાં એને કેવો ધારેલો છે સ્થિર ધારેલો છે સ્થિર ધારવા પાછળનું રીઝન શું છે નાણાંના ચલણ વેગમાં કારણ કે નાણાંનો ચલણ વેગ છે એ સોદા ઉપર આધાર રાખે છે અને ટૂંકા ગાળામાં સોદાઓ વસ્તુ ઉપર આધાર રાખે છે વસ્તુઓ છે ટૂંકા ગાળામાં એનું ઉત્પાદન બહુ શક્ય નથી એટલા માટે ચલણ વેગ કેવો છે સ્થિર છે ત્યાર પછી નાણું છે વિનિમય નું માધ્યમ છે ધારણામાં એક સારો પોઈન્ટ એમાં એડ કરેલો છે કે નાણાંનો સંગ્રહ નહીં થઈ શકે નાણું માત્ર કરવા માટે વિનિમય કરવા માટે જ બને છે એટલે ત્રીજી ધારણા નાણું માત્ર વિનિમય ના સાધન તરીકે જ ઉપયોગ આવે છે જે આપણે નાણાંના ચેપ્ટરમાં પણ આનું એક લક્ષણ હતું એની ચર્ચા કરી હતી એ જ અહીંયા ધારણા છે સોદાઓનું પ્રમાણ સ્થિર છે જે ચલણવેગમાં આપણે કીધું કે સોદાઓ છે એ બહુ થતા નથી એની પાછળનું રીઝન શું આપ્યું

કામ પણ મળી રહે છે એટલા માટે જ ઉત્પાદન આપણે સ્થિર છે એવું શક્ય કરી શકીએ જ્યારે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવૃત્તિ હશે ત્યારે અને અંતિમ છે ચરણી નાણાં અને શાખી ગુણોત્તર છે 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 એ બંને કેવો સ્થિર હવે એમ વન અથવા એમ ડેસ્ક કહીશું આપણે આ બંનેનો જે વેગ છે ગુણોત્તર છે એ બંનેનો કેવો છે સ્થિર છે હવે સ્થિર શું કામ ધારવામાં આવેલો છે કે જેટલું નાણું માર્કેટમાં છે નાણું એટલું જ બેંકમાં પણ આપણને જોવા મળશે બંનેને સ્થિર એટલા માટે રાખશું જો એમાં વધઘટ થશે તો આપણા સિદ્ધાંતની ઘણી બધી મર્યાદાઓ બની શકે છે એટલા માટે બંનેનું ગુણોત્તર છે એ સ્થિર ધારેલું છે બંનેનું ગુણોતરો એમનું સ્પેશિયલ સ્થિર ધારેલું નથી એ પણ ખાસ યાદ રાખવાનું છે કારણ કે સિદ્ધાંત જોવા માટે ઘણા બધા મુદ્દાઓને આપણે સાથે લઈને ચાલવું પડે ક્યારેક આપણે ચર્ચા કરીએ કે અમે છે છે અને સ્થિર ધારવામાં આવેલું તો આપણને પ્રશ્ન થાય તો એમાંય સ્થિર છે ના એ બંનેનું ગુણોત્તર સ્થિર ધારેલું છે તો હવે ધારણાઓ જોઈ ગયા બાદ હવે આપણે થોડાક ફિશરના મુદ્દા ઉપર આવી જાય કે ફિશર છે એને ઈસવીસન ઓગણીસો અગિયારમાં પોતાનું એક પુસ્તક લખેલું હતું જેનું નામ હતું ધ પરચેસિંગ પાવર ઓફ મની ધ પરચેસિંગ પાવર ઓફ મનીમાં એણે વિનિમય તરીકેનો જે સિદ્ધાંત છે એ અમલમાં આવી જેને વિનિમયનું સમીકરણ પણ કહેવામાં આવે છે જે નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે કઈ રીતનો સંબંધ છે જે અહીંયા લખ્યું છે આપણે પીટી બરાબર એમ વી પ્લસ એમ ડેસ વી ડેસ આ જે સમીકરણ છે એ ખાસ યાદ રાખવાનું છે કારણ કે આ સમીકરણ તરફથી પ્રાપ્ત થયેલું છે અને વૈજ્ઞાનિક તરીકે વૈજ્ઞાનિક ધોરણે જોઈએ તો સંપૂર્ણ સિદ્ધાંતને પણ એને માનવામાં આવે છે તો આ રીતનું એને સમીકરણ આપેલું છે જેમાં પીને શોધવાનું છે બાકી બધા જ મુદ્દાઓને લઈને એ કઈ રીતના શોધશું એના થોડાક મુદ્દાઓને અહીંયા આપણે લેશું થોડુંક વર્ઝનમાં જઈએ ત્યારે અને છેલ્લે કે છે કે સમીકરણમાં એમ અને પી કેવા છે સ્થિર નથી બાકી બધા પરિબળને કેવા ધારેલા છે સ્થિર ધારેલા છે હવે એમ અને પી આ બંને શું છે તમને ખ્યાલ છે કે બારે છે સૂત્રમાં અને બીજું છે એમ તો એમ પણ આપણને દેખાય છે એમ એમ ડેસ તો આ બધી વસ્તુ શું છે જે સ્થિર નથી એ સિવાય સ્થિર છે કયું છે વી અને ટી તો એ બંનેનો અભ્યાસ છે એ આપણે હવે ટ્રાન્સલેટ કરવી જોઈએ તો સૌથી પહેલા આપણે સૂત્રમાં મૂક્યું હતું પી

તેને કેવું કહેવાય છે કાયદા માન્ય નાણું જે કેવું છે કુલ એટલે કે સંપૂર્ણ જે નાણું એકઠું કરીને ભેગું કરીને એની ચર્ચા કરેલી છે એને ગુણ્યા શું છે તેનો ચલણ વેગ હવે નાણાંનું મૂલ્યો છે આ કુલ નાણાંનું જે કાયદા માન્ય નાણું છે એને એના ચલણ વેગ સાથે આપણે ગુણાકાર કરીએ છીએ પ્લસ પ્લસ શું થશે એમ ડેસ્ક જેને આપણે કુલ સાખી નાણું કહીએ છીએ જે ધારણામાં શોધેલું હતું કુલ કાયદા માન્ય નાણું એમ અને એમ ડેસ્ક બંનેનો ગુણોત્તર કેવો છે સરખો છે પરંતુ અહીંયા આપણે એ નથી જોતા અહીંયા એ જોઈએ છે કે કુલ સાખી નાણું કેટલું છે કારણ કે બેંકનો જેમ ધીમે ધીમે વિકાસ થતો ગયો છે તેમ તેમ સાખી નાણું છે એનું પ્રમાણ પણ વધતું જાય છે એને ગુણ્યા એનો ચલણ વેગ એનો મીન્સ કે સાખી નાણાનો ચલણ વેગ જેને આપણે વી ડેસ્ક કહીએ છીએ એના અપોન શું આપેલું છે ટી આપેલું છે જે વિનિમયના સોદાઓનું પ્રમાણ છે કે વિનિમયના સોદાઓ કેટલા થયા છે એની સંખ્યા કેટલી રહેલી છે તો એ આપણને ટી દ્વારા પ્રાપ્ત થશે તો આખું જે એ સમીકરણનું સૂત્ર છે એ આપણે અહીંયા જોઈ ગયા તમે હવે જોઈ શકો છો એ જ વસ્તુની એ ચર્ચા કરી લેતી તો સમીકરણના આ સૂત્ર મુજબ એના ગુજરાતી ટ્રાન્સલેટ કઈ કઈ વસ્તુ છે એક વખત ફરી પાછી ફટાફટ રિપીટ કરાવી દઉં પી શું છે ભાવ સપાટી ટી શું છે વિનિમયના સોદાનું પ્રમાણ એમ શું છે કુલ કાયદામાન્ય નાણું અને વી શું છે ચલણ વેગ એમ ડેશ સાખી નાણું વી ડેશ એનો ચલણ વેગ તો આખા સમીકરણમાં બધા જે મોટા મોટા મુદ્દાઓ હતા એનાથી આપણે વાકેફ થઈ ગયા હવે છે નાણાના મૂલ્યને નક્કી કરનારા પરિબળો આપણે અગાઉ જે નાણાની માંગ અને નાણાનો પુરવઠો જોયો હતો એ જ વસ્તુની ચર્ચા સૌથી પહેલા નાણાંનો પુરવઠો હવે કારણ કે હવે ફિશરના સિદ્ધાંતમાં પુરવઠાનું મહત્વ વધારે છે ત્યારબાદ આપણે એની માંગની ચર્ચા કરીએ તો નાણાંનો પુરવઠો છે એમાં શું આવે છે કાયદા માન્ય ચરણી નાણાંનું પ્રમાણ જે એમ છે જે નાણાંના પુરવઠામાં આવે છે જે પરિબળ એને અસર કરે છે હવે મિત્રો નાણાંના પુરવઠામાં કાયદા માન્ય એટલે કે સરકાર દ્વારા જે કંઈ નવું નાણું આવે એ અસર કરે કે ન કરે હા નાણાંના પુરવઠામાં જો છપાઈને વધારે આવે તો પુરવઠો વધે અને જો અર્થતંત્રમાંથી પાછું ખેંચવામાં આવે તો શું થશે એનો પુરવઠો ઘટશે એટલે પેલું પરિપડે છે બીજું છે કાયદા માન્ય નાણાંનો ચલણ વેગ કાયદા માન્ય નાણાંનો જે ચલણ વેગ છે એ પણ નાણાંના મૂલ્યને નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે કારણ કે ચલણ વેગ કેટલો છે એના આધારે મૂલ્ય છે એ નિર્ધારિત થાય છે ત્યાર પછી છે સાખી નાણાંનું જે પ્રમાણ છે જેને એમ ડેસ કહે છે એ પણ નાણાંના મૂલ્યને નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે સાખી નાણાંનું પ્રમાણ શું કામ તો સાખી નાણાંનું પ્રમાણ જો વધઘટ પામે એની સીધી અસર કેના ઉપર થાય છે નાણાંના મૂલ્ય ઉપર અસર થાય છે અને છેલ્લો છે સાખી નાણાંનો ચલણ વેગ જો સાખી નાણાંનું પ્રમાણ એના ઉપર ઇફેક્ટ કરતું હોય તો એનો ચલણ વેગ પણ નાણાના મૂલ્યને નક્કી કરવામાં અસર કરે છે તો મિત્રો મેં અહીંયા તમને શોર્ટમાં એટલે સમજાવ્યું છે કારણ કે આની બધી ચર્ચા આપણે ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે ધારણાઓથી લઈ અને કરતા આવ્યા છે હવે જ્યારે વાત કરશું નાણાંનો કુલ પુરવઠો આ નાણાંના પુરવઠાની જે વાત કરી એ કુલ પુરવઠો બરાબર શું થાશે એમ વી પ્લસ એમ ડેસ વી ડેસ આટલો જે છે એને શું કહેશું કુલ નાણાંનો પુરવઠો તો સૌથી પહેલી વાત આવી નાણાંનો પુરવઠો જે બધાએ નાણાંના મૂલ્યને અસર પણ કરે છે નાણાંની માંગને લઈને આપણે ચર્ચા કરીએ તો એમાં લખ્યું દેશમાં નાણાં દ્વારા થતા સોદાઓનું પ્રમાણ જેને આપણે ટી કર્યું છે ઉપર શું છે નાણાંનો પુરવઠો નીચે શું છે નાણાંની માંગ અને એના દ્વારા શું નક્કી થાય છે પી એટલે કે ભાવ સપાટી નક્કી થાય છે હવે માની લો કે આ નાણાંના જે સોદાઓનું પ્રમાણ જોઈએ છે એ કેવી રીતના સોદાઓનું જે પ્રમાણ છે એ કેવી રીતના નક્કી થાય છે તો અહીંયા ઉદાહરણ છે કે માની લો પચાસ ઘડિયાળ છે એને દસ વાર આપણે લેવેજ કરીએ છીએ એક દીમાં પણ શક્ય છે એક મહિનામાં પણ શક્ય છે એક વર્ષમાં પણ શક્ય છે તો આ દસ વાર જે લેવેજ થઈ છે એને અહીંયા પચાસ ગુણ્યા દસ કર્યા તો કુલ સોદાઓ કેટલા થયા કહેવાય પાંચસો સોદાઓ થયેલા છે હવે પાંચસો સોદાઓ કેવી રીતના મળ્યા તો કે નાણાંની કુલ માંગ બરાબર પી ગુણ્યા ટી અહીંયા ભાવ સપાટી છે અહીંયા શું છે એનું પ્રમાણ છે આપણે સમીકરણને આધારે નથી ચાલતા અહીંયા માત્ર એની શું લીધી છે

એ તો ભાવ સપાટી ઉપર કામ કરતી જોવા જ મળે છે કેવી રીતના તો એ આકૃતિમાં જોઈએ એટલે આઈડિયા આવશે આકૃતિ મેં રેડી રાખી છે તમારા માટે કે એક એક ધરી ઉપર નાણાંનું પરિમાણ જે પુરવઠો છે અને વાય ધરી ઉપર શું આપેલું છે ભાવ સપાટી આપેલી છે હવે માની લો નાણાંનો પુરવઠો પહેલા બસો કરોડ હોય છે પછી ચારસો કરોડ હોય છે અને વધીને આઠસો કરોડ થાય છે સામે ભાવ સપાટી પાંચ રૂપિયા દસ રૂપિયા અને પંદર રૂપિયા જોવા મળે છે કોઈ એક્સ વાય ઝેડ વસ્તુનું ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ તો હવે સૌથી પહેલા આપણે ચારસો મધ્યમાં જે છે એ પુરવઠાની વાત કરીએ કે જે સમતુલાવાળી હોઈ શકે તો દસ રૂપિયા જ્યારે ભાવ સપાટી હોય છે ત્યારે નાણાંનો પુરવઠો કેટલો હોય છે ચારસો એટલે કે ચારસો એ દસ રૂપિયા ભાવ સપાટી નક્કી થાય છે એટલે એ ભાવ સપાટી પુરવઠા આધારે નક્કી થાય હવે માની લ્યો પુરવઠો છે નાણાનો કાયદા માન્યવાનો કારણ કે એ સ્થિર નથી એ એની રીતના કામ કરી શકે છે તો શું કર્યું સરકાર દ્વારા આ વધારોને ઘટાડો ક્યારે કરવામાં આવે છે એ આપણને સિમ્પલ નોલેજ છે તેજી અને મંદી ફુગાવવાનો સમય હશે અને મંદીનો સમય હશે ત્યારે આમાં મોટી વધઘટ થતી હોય છે તો સરકાર માની લ્યો તેજીનો રાફડો હોય છે ફુગાવો હોય છે ત્યારે પુરવઠો નાણાંનો ઘટાડે છે એટલે ઘટાડો કરીને કેટલો લઈ આવે છે બસો લઈ આવે છે પુરવઠો ઘટાડવાથી ભાવ સપાટીમાં શું આવે છે તો કે ઘટાડો હોય છે પાંચ રૂપિયા આવે છે આ કેમ શક્ય બન્યું કારણ કે પુરવઠો ઘટશે ઉત્પાદન ઘટશે ઉત્પાદન ઘટવાથી શું થવાનું છે તો કે એની કિંમતોમાં પણ ઘટાડો આવવાનો છે ત્યાર પછી છે પુરવઠો ચારસો થી વધીને કેટલું થવાનું છે આઠસો થઈ છે હવે આપણે પુરવઠાની વાત કરીએ વધારીને તો કે ચારસો કરોડ થી વધીને કેટલો થાય છે આઠસો કરોડ પુરવઠો માર્કેટમાં આવે છે તો હવે આઠસો કરોડ પુરવઠો આવવાથી શું થવાની છે ભાવ સપાટી પણ વધવાની છે કારણ કે નાણું વધારે આવશે એટલે લોકોની આવક વધશે આવક વધવાની સાથે કિંમતોમાં પણ વધારો થવાનો છે તો પંદર રૂપિયા સુધી જે છે એ ભાવ સપાટી નક્કી થશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નાણાંનો જે પુરવઠો છે એ વધઘટ થવાથી જ ભાવ સપાટી ઉપર શું કરે છે તે ઇફેક્ટ કરે છે ક્યારે ઇફેક્ટ કરે જ્યારે અન્ય પરિબળો યથાવત રહે ત્યારે જ આ બધી વસ્તુ શક્ય છે જો અન્ય પરિબળો યથાવત ન હોય તો કદાચ આ સિદ્ધાંત આ રીતના કામ ન પણ કરી શકે એના માટે લખ્યું છે કે જો અન્ય પરિબળો સ્થિર રહે તો એમ કાયદા માન્ય નાણું અને પી ભાવ સપાટી વચ્ચે કેવો સંબંધ રહેલો છે આ સીધો સંબંધ છે આપણે સ્થાપિત કરી શકીએ છીએ તેથી નાણાંનો પુરવઠો છે એ વધતા ભાવ સપાટી વધી શકે છે આપણે અને નાણાંનું મૂલ્ય શું થાય છે ઘટે છે એ એ સીધી જ વસ્તુની ચર્ચા આપણે કરી હવે માની લો આરબીઆઈના એક નાનકડાક ઉદાહરણ ઉપર આપણે જાય કે જે ફિશર આપેલું છે આપણને છેલ્લું સમજૂતીમાં તમે મિત્રો વધારે લખી શકો એમ છો એટલે એટલું બધું આપણને કહી છે કે સમજૂતી તમે નહીં લખી શકો એટલે એની બેઝિક જે વસ્તુ હતી આપણે સમજી ગયા છે કે માની લ્યો આરબીઆઈ છે એ નાણાંના પુરવઠામાં દસ ટકા વધારો કરે છે તો એના દ્વારા ભાવ સપાટી શું થાય છે દસ ટકા વધે છે ખાસ યાદ રાખજો પરંતુ નાણાંના મૂલ્યમાં શું થાય છે ઘટાડો આવે છે કારણ કે ભાવ સપાટી અને નાણાંના મૂલ્યો વચ્ચેનો જે સંબંધ છે એ ક્યાં ગયો આપણે જોઈ લઈએ એક વખત નાણાંનું મૂલ્ય અને ભાવ સપાટી વચ્ચેનો સંબંધ ઉલટો છે અને નાણાંનો પુરવઠો અને ભાવ સપાટી વચ્ચે સંબંધ કેવો છે સીધો સંબંધ છે આવી ગયો ને હવે આરબીઆઈ આ પરિસ્થિતિ તેજી અને મંદીમાં જોવા મળશે તો આરબીઆઈ દ્વારા નાણાંનો પુરવઠો છે એ દસ ટકા ઘટાડવામાં આવે છે હવે તો ભાવ સપાટી પણ શું થવાની છે દસ ટકા ઘટશે અને આના દ્વારા નાણાંના મૂલ્યમાં હવે શું થવાનો છે દસ ટકા વધારો થવાનો છે એક સંબંધ સીધો અને એકની સાથે ઉલટો જે આપણે ચાર્ટમાં અગાઉ ચર્ચા કરી ગયા છે તો ફિસર દ્વારા આ વસ્તુ આપણને કીધી કે લાંબા ગાળે સિદ્ધાંતમાં નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં જેમ જેમ વધારે ઠલવાય છે તેમ તેમ ઘટના શું બને છે તો કે ભાવ સપાટી વધે છે અને નાણાંના મૂલ્યમાં ઘટાડો આવે છે આપણે પણ ઇતિહાસના જેટલા રિસર્ચ કરીએ નાણાંની બાબતમાં લઈને તો તમે જુદા જુદા સમયને લઈને જો ચર્ચા કરો ને મિત્રો તો આ ફિશરનો સિદ્ધાંત સો ટકા આ રીતના કામ કરતો જોવા મળે છે હવે ફિશરના સિદ્ધાંતની થોડીક ટીકાઓ પણ છે મિત્રો કારણ કે સિદ્ધાંતની હંમેશા કંઈ ને કંઈ એવી મર્યાદાઓ રહી ગઈ હોય જે અન્ય પરિબળોમાં ધારેલી હોય પરંતુ એ હવે કામ ન આપી શકે તો એ ટીકાઓ ગઈ છે તો એને ઉપર થયેલી ટીકાઓને દરેક પ્રયત્ન કરીએ સૌથી પહેલું છે કે નાણાંની માંગની ઉપેક્ષા સિદ્ધાંતમાં આપણે જોયું માત્ર કોના અનુસંધાનમાં જોયું છે નાણાંના પુરવઠાને લઈને તો નાણાંની માંગ છે એ સૌથી પહેલું છે એની ઉપેક્ષા કરેલી છે ખરેખર આવું નથી હોતું જેમ વસ્તુની કિંમત નક્કી કરવા માટે પણ આપણે જોતા હતા ને માંગ અને પુરવઠાનો સિદ્ધાંત સમતુલા અને અહીંયા શું થતી હતી કિંમત નક્કી થતી હતી તો અહીંયા સમતુલા હોય તો એવું બની શકે પરંતુ માંગની શું કરેલી છે ઉપેક્ષા કરેલી છે કુલ ખર્ચની ઉપેક્ષા અહીંયા ફિશરે જે ખર્ચની વાત કરી છે એ વ્યક્તિને લઈને ચર્ચા કરેલી છે પરંતુ સમગ્ર સમાજનું કુલ ખર્ચ વધી શકે હવે વધી કેવી રીતના શકે તો આપણે કીધું કે અન્ય પરિબળો જ્યારે યથાવત રહે ઉત્પાદન ન વધે પરંતુ ભાવ વધે છે આનાથી શું બનવાનું છે તો કે ભાવ વધશે એટલે કે સમગ્ર સમાજનું જે કુલ ખર્ચ છે એમાં શું આવવાનો છે વધારો આવી શકે છે તો એની પણ અહીંયા ઉપેક્ષા કરેલી છે ટૂંકા ગાળાની ઉપેક્ષા સિદ્ધાંતમાં આપણે ટૂંકા ગાળાને પહેલા જ કીધું હતું કે ગ્રાહ્ય નહીં રાખીએ કારણ કે ટૂંકા ગાળામાં જે બધા મુદ્દાઓ છે આપણા માટે સમજવા શક્ય નથી અર્થતંત્રમાં પણ એટલો ઝડપથી બદલાવ આવવો શક્ય નથી એટલા માટે સમગ્ર સિદ્ધાંત છે એ લાંબા ગાળે છે એ અર્થતંત્રમાં ખૂબ મહત્વનો બની રહે છે ભાવ સપાટી અને નાણાં પરિમાણ વચ્ચે સીધો સંબંધ નથી એટલે કે પુરવઠો અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ નથી શું કામ સીધો સંબંધ નથી આપણે કહી શકીએ તો કે એવું શક્ય નથી કે જ્યારે જ્યારે નાણાંનો પુરવઠો વધશે ભાવ સપાટી વધે જ માની લો પુરવઠો વધે પરંતુ મંદીવાળી સ્થિતિ હોય તો તરત જે પહેલાનું ઉત્પાદન હશે એ પણ નહીં વેચાતું હોય તો આવા સમયે કિંમત વધવાનો પ્રશ્ન જ ઉદભવતો નથી એટલે એ પણ મર્યાદાયક બની રહે છે સોદાઓની સંખ્યા છે એ સ્થિર નથી આપણે ધાર્યું હતું કે ટૂંકા ગાળામાં ઉત્પાદન શક્ય નથી એટલા માટે સોદાઓની સંખ્યા સ્થિર નથી સોદાઓની સંખ્યા છે એને આપણે ત્યારે સ્થિર ધારેલી હતી પણ આવું હતું નથી હકીકતમાં કારણ કે સોદાઓ છે એની કિંમતને લઈને જ માત્ર નથી થતી હોતી સોદાઓ છે અર્થતંત્રમાં માની લ્યો બિન વસ્તુની કિંમતો વધે એના ભાવ વધે અને વધારે નફો થયો હોય ગ્રાહકને તો આના કારણે પણ સોદાઓની સંખ્યામાં વધારો થઈ શકે છે ત્યાર પછી ગ્રાહકનો જે માનસિક વલણ હોય છે એના ઉપર પણ એનો આધાર હોતો હોય છે જેમ કે વિકસિત રાષ્ટ્રો અને વિકાસશીલ રાષ્ટ્રો અહીંયા ઓલરેડી પણ સોદાઓની સંખ્યા જે ચરણ વેગની વાત કરતા હોય છે એમાં મોટો તફાવત જોઈ શકાય છે કાયદા માન્ય નાણું અને બેંક નાણું વચ્ચેનું જે પ્રમાણ છે એ સ્થિર નથી પણ આ આપણે ખાસ છે જ મહત્વનું કારણ કે તેજીના સમયમાં બેંક નાણું છે ઓછું હોય છે આ બે જુદી જુદી પરિસ્થિતિમાં નાણાંનું પ્રમાણ બેંક સાથે અલગ અલગ જોવા મળે છે ત્યારબાદ છે નાણાંનો જે ચલણ વેગ છે એ પણ સ્થિર નથી જે આપણે સોદાઓની વાત કરી હતી એ જ રીતના એના ચલણ વેગની વાત કરી શકીએ કે આપણે કીધું તું નાણાની માન ચળણવેગ માટે શું ધ્યાનમાં લીધું તું તો કે એનો પુરવઠો પણ ધ્યાનમાં લીધો હતો કે નાણાનો પુરવઠો હશે તો જ વધારે ચરણવેગ હશે આપણા કિસ્સા ઓલા સો વાળું ઉદાહરણ લીધું તું કે આખા દિવસમાં કેટલી વાર જઈ શકે છે તો એ સો રૂપિયા કેટલી ઝડપથી એક થી બીજા વ્યક્તિના હાથમાં જઈ શકે છે તો એની વાત આપણે કહી હતી એ ચલણવેગ પણ સ્થિર નથી જ્યારે સિદ્ધાંતમાં એને સ્થિર ધારવામાં આવેલો હતો સત્યની અભિવ્યક્તિ માત્ર સત્યની અભિવ્યક્તિ શું કામ છે તો કે ફિશર ખુદ સ્વયં સિદ્ધ છે સિદ્ધાંત એવું વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે એને એવું નથી ધાર્યું કે આખા સમીકરણમાં કઈ રીતનું કામ કરે છે સિદ્ધાંત એ પુરવઠાના આધારે સિદ્ધ થયેલો હોય છે પોતાની અંતરાત્મા દ્વારા જ આની સિદ્ધિ છે એ પ્રાપ્ત કરવાનો એ પ્રયત્ન કરે છે એટલા માટે પણ એના જુદા જુદા અર્થશાસ્ત્રીઓ જેમ કે કેન્સ અને માર્શલ આનો સખત વિરોધ કરી અને એની ટીકાઓ પણ કરે છે તેજી મંદીના સમયમાં મર્યાદિત બની રહે છે તેજી અને મંદીના સમયમાં આ સિદ્ધાંતમાં ઘણું બધું આપણે સ્થિર ધારેલું છે કે જેથી આપણને ચોક્કસ માહિતી પ્રાપ્ત ન થાય એનો અભાવ રહે તેથી આ સિદ્ધાંત છે અહીંયા કદાચ આપણને નાણાંના પુરવઠામાં વધારો ઘટાડો અહીંયા ઉપયોગ ન પણ બની શકે એટલે તેજી મંદીના સમયમાં એ મર્યાદિત થઈ શકે આનું જો ઉદાહરણ નહીં તો જુદા જુદા દેશોએ ઘણી વખત નાણાંનો પુરવઠો વધારેલો છે તો એની પરિસ્થિતિ મૂલ્યમાં ઘટાડો આવેલો છે અને એનાથી મંદી દૂર થઈ શકી નથી તેજી ઉપર કાબૂ નથી આવી શકે આવા ઘણા બધા મુદ્દાઓ રહેલા છે તો મિત્રો આ બધી એની મર્યાદાઓ જોઈ ગયા પછી પણ સિદ્ધાંતનું થોડુંક તો મહત્વ રહેલું છે ભલે બે ત્રણ ટોપિક છે પણ ખૂબ મહત્વ કહી શકાય પહેલું મહત્વ શું છે લાંબા ગાળે તો આ સિદ્ધાંત ચોક્કસ લાગુ પાડી શકાય છે એ પહેલું પરફેક્ટ એનું વાક્ય છે અને એના આધારે જ આપણે આખા સિદ્ધાંતની રજૂઆત કરી બીજું છે વિકસતા જતા દેશોમાં ખાદ્ય પૂરક નાણાતંત્રને કારણે નાણાંનો પુરવઠો છે વધતા ભાવોમાં શું આવે છે વધારો આવે છે ખાદ્ય પૂરક વિકાસ સાતતા દેશો જેમાં ભારતને આપણે બાદ ન કરી શકીએ આવા દેશમાં જ્યારે જ્યારે નાણાંનો પુરવઠો વધે છે ને ત્યારે ત્યારે શું થાય છે તો કે એના ભાવ વધતા આપણને જોવા મળે છે અને એની સીધી અસર નાણાંના મૂલ્ય ઉપર પડવાની છે નાણાં અંકુશમાં રાખવાની નીતિ અમલમાં મૂકવા માટે પણ માર્ગદર્શક બને છે રિઝર્વ જે બેંક હોય છે અથવા તો સરકારની જે નાણાકીય નીતિ હોય છે તેમાં નાણું છે એ ફુગાવાના સમયમાં એના ઉપર જો અંકુશ રાખવો હોય તો એ સમગ્ર નીતિ ઘડવા સમયે આ બધા જ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક જોઈ ગયા કે સિદ્ધાંતનું થોડું ઘણું પણ સારું એવું મહત્વ રહેલું છે તો મિત્રો આજે જે આપણે નાણાંના મૂલ્યના સિદ્ધાંતોની ચર્ચા કરી એમાં સૌથી પહેલા આપણે ફિશરની વાત કરીએ જે નાણાં પરિમાણનો સિદ્ધાંત છે એ રજૂઆત કરી છે તો આજના ટોપિકમાં આટલું જ હવે આપણે જ્યારે પણ મળશું ત્યારે એક નવા જ ને લઈ અને એની વિશેષ ચર્ચા કરશું ત્યાં સુધી જય હિન્દ જય પાર